યાત્રાધામ ચાણોદ પાસે નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની મહિમાવત તિથિને ગંગા નર્મદાના બેવડા સ્થાનોનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ભારત દેશમાં અનેક તીર્થસ્થળો છે. નર્મદા તટે મહાદેવજી અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાં ચાંદોદ પાસેના નંદેરિયા ગામે નંદીની આરાધનાથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદીશ્વર ઉપર જ્યોતિર્લિંગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણાર્થે વિદ્યામાન છે. ત્યારે આ નંદીકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. સ્વયં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિ વર્ષ વૈશાખ સુદ સાતમે નર્મદા જળમાં સ્નાન કરવા પધારીને પોતાના લદાયેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે. ત્યારે આજે વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સાતમના દિને ગુજરાત સહિત પાંચમાંથી શ્રદ્ધાળુઓ આ તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્થાનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડીમાં પવિત્ર સ્નાનનો લાભ અને નંદીકેશ્વર મહાદેવજીના દર્શનો કરી શ્રદ્ધાળુઓ કૃતાર્થ થયા હતા. ગુજરાત સહિત દૂરથી પધારેલા ભાવિક ભક્તો માટે પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી મહારાજ સહિત નંદેરિયા પંચાયત અને ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ હતી. વિજય બારોટ, ZSTV, ડભોઈ.